નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ પ્રકારની ફોજદારી અદાલતોની હકૂમત તેમની સ્થાન વગેરેની ચર્ચા કરી આજે આપણે ગુજરાત રાજ્યમાં આવેલી જુદા જુદા પ્રકારની ફોજદારી અદાલતોમાં ફોજદારી કાર્યવાહી કઈ રીતે ચાલે છે કયા પ્રકારની ફોજદારી કાર્યવાહી હોય તેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે ફોજદારી અને હકુમત લાવવા માટે બે બાબતો બહુ અગત્યની છે એક તો એ ફોજદારી કાર્યવાહી કોર્ટને ફોજદારી ટ્રાયલ ચલાવવા માટે ફોજદારી કેસ ચલાવવા માટેની હકુમત હોવી જોઈએ બીજું વિદ્યાર્થી મિત્રો ફોજદારી કાયદાનો એક સિદ્ધાંત છે કે દરેક કોર્ટની હકુમત સ્થાનિક હોય છે એટલે કે જે જગ્યાએ ગુનો બન્યો હોય તે જગ્યાને અદાલતને એ ગુનો ચલાવવાની હકુમત છે પછી ગુનેગાર કહેનો છે જે વ્યક્તિની સામે ગુનો આચરવામાં આવ્યો એ વ્યક્તિ વ્યક્તિ ક્યાંની છે વ્યક્તિ વિદેશની છે કે સ્થાનિક છે એ બાબત બહુ અસ્થાને છે કારણ કે એ બાબત અનુકૂળ છે કે ગુનો જ્યાં બન્યો હોય તે જ કોર્ટની અદાલત જો ચલાવે તો સાક્ષીઓ અમને સહેલાઈથી મળી જાય કાર્યવાહી સરળ થાય સમન સરળતાથી બચાવી શકાય અને ડીલે ના થાય તો આને લઈને ફર્દરી કાર્યવાહીનો એક બેઝિક સિદ્ધાંત છે કે દરેક ગુના સ્થાનિક હોય છે અને દરેક અદાલતો સ્થાનિક હોય છે તો સૌ પ્રથમ કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી શરૂ કરતા પહેલાં કોર્ટ આગળ આપણે વારંવાર સભ્ય કોઈ વાત સાંભળતા હોય તો કે કોગ્નિઝન્સ કોર્ટે કોગ્નિઝન્સ લીધું કોગ્ન લીધું એટલે કોર્ટે નોંધ લીધી આ કોગ્નિઝન્સ કોર્ટ ક્યાંય આધારે લે છે તો સામાન્ય રીતે ફોજદારી કોર્ટમાં જ્યારે કોઈ ફરિયાદ કરવામાં આવી હોય પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ લેવામાં આવી હોય અથવા તો મેજિસ્ટ્રેટ પોતે જ સુઓ મોટો કોઈ ગુનાની જ્યારે કોંગ લે તો એ ફોજદારી કાર્યવાહીની શરૂઆત કહેવાય પરંતુ એ પણ અપૂરતું છે દરેક ફોજદારી કાર્યવાહીમાં અને ખાસ કરીને જ્યારે સેશન્સ ટ્રાયલ હોય વોરંટ ટ્રાયલ હોય એ તમામ પ્રકારમાં તહમતનામું અનિવાર્ય છે સમસ ટ્રાયલમાં અને સમયની ટ્રાયલ જ્યારે ચાલતી હોય એમાં સામે તે તોહમતનામું ફરમાવવું જરૂર નથી એવા સંજોગોમાં માત્ર આરોપીને પૂછવામાં આવે છે કે તમારી સામે જે ગુનો આચરવામાં આવે છે એનો સંક્ષિપ્ત સારા સંભળાવવામાં આવે છે અને એને પૂછવામાં આવે છે કે તમને ગુનો કબૂલ છે કે તમે તમારો બચાવ કરવા માગો છો જો આરોપી પોતાનો ગુનો કબૂલ કરે તો સામે રીતે જે સજા થતી હોય એ કલમની છે એ સજા અથવા દંડ એને કરવામાં આવતું હોય છે અને જો એ કહેવાય કે મારે મારી સામેના ગુના માટે મારો બચાવ કરવો છે તો આવા સંજોગોમાં કોર્ટ એ આખો કેસ સાંભળશે અને કોર્ટની શરૂઆત કરશે તો સામે તો કોઈ પણ ફોજદારી કાર્યવાહીમાં કે જ્યાં તોમતનામું આવશ્યક છે અને જ્યાં જો તોમતનામું ફરવામાં ન આવ્યું હોય તો એ કેસ માટે ફેટલ છે જો કે આખી કાર્યવાહી એ રદબાત થતી નથી પરંતુ ચોક્કસપણે જ્યારે આખો ન્યાય વિશે થતો હોય ન્યાયનો હેતુ મારે જતો હોય તો આ સંજોગોમાં એ સમગ્ર કાર્યવાહી પણ રદબાતલ થવા પાત્ર હોય છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય કે જુસે મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોટ હોય એજ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ હોય તો એનું એક મકાન નિશ્ચિત હોય છે જ્યારે આ નિશ્ચિત કરેલા મકાને મકાનની અંદર જ્યારે મેજિસ્ટ્રેટ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે કેસ ચલાવવા માટે ત્યારે સૌ પ્રથમ એ કયા કયા કેસો ચલાવશે એનું એક લિસ્ટ બનાવે છે અને લિસ્ટના આધારે ક્રમ મુજબ એ કેસો ચાલતો હોય છે તો જ્યારે પણ આ શરૂઆત કરવામાં આવતી હોય છે મેજિસ્ટ્રેટ કોર્ટમાં આવે અથવા તો એ પહેલાં જે એડવોકેટ મિત્રો કોઈ સિકનોટ આપવા માગતી હોય મુદ્દત લેવા માંગતી હોય તો એને અરજી એ પહેલાં આપવી પડે છે ઘણા કેસોમાં મેજિસ્ટ્રેટ આવ્યા પછી પણ એ અરજી આપવામાં આવતી હોય છે અને સામાન્ય રીતે જ્યારે કોઈ પણ એડવોકેટ સિકનોટ આપતા હોય તો એ કોર્ટની ફરજ છે કે એને મુદ્દત આપવામાં આવે અને અન્ય કારણોસર જ્યારે અરજી આપવામાં આવતી હોય તો એ અરજી માન્ય કરવી કે ન કરવી એ દરેક મેજિસ્ટ્રેટને વિવેકબુદ્ધિનો પ્રશ્ન હોય છે આવા સંજોગોમાં એ ખર્ચો પણ હુકમ કરી શકે છે તો જ્યારે કોર્ટની કાર્યવાહી થાય ત્યારે કોઈ પણ મેજિસ્ટ્રેટ પોતા સમક્ષ જ્યારે આ બધી અરજીઓ આવી હોય એનો પહેલો નિકાલ કરે છે તારીખો આપે છે બીજી અને ત્યાર પછી એ ક્રમવાઈઝ જે અગત્યના કેસો છે એને પ્રથમ લે છે એટલે કે જે કોર્ટમાં વ્યક્તિની ધરપકડ થઈ હોય એને પહેલાં ચલાવવામાં આવે છે પછીના કેસોને અને ખાસ કરીને જ્યારે કોઈ સાક્ષી તરીકે ડૉક્ટર આવતો હોય તો એનો જ્યારે પણ થાય ત્યારે એની જુબાની લઈમાં એનો પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે કારણ કે અગત્યનો સાક્ષીઓ હોય છે અને પોતાનો વ્યવસાય ધંધો છોડીને આવતા હોય છે એટલે આવા સંજોગોમાં એની સાક્ષીની જુબાની પહેલાં લેવામાં આવતી હોય છે બીજી બાબત વિદ્યાર્થી મિત્રો જ્યારે અદાલતમાં કોઈ પણ કેસ ચલાવવામાં આવતો હોય છે અને ખાસ કરીને આપણે આજે સમન્સ કેસથી કરાવી હતી કઈ રીતે કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સમન્સ કેસની કાર્યવાહી અંગે ક્રિમિનલ પ્રોસીજર કોર્ડમાં ફોજદારી કાર્યવાહીના કાયદાની કલમ બસો એકાવનથી બસો ઓગણસાહની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે તો જ્યારે પણ સમન્સ કેસમાં કોઈ આરોપીને કોર્ટ સમક્ષ લાવવામાં આવે અથવા તો આરોપી કોર્ટ સમક્ષ હાજર થાય જાન્યુપર છોડ્યો હોય તો એવા સંજોગોમાં અદાલત સૌ પ્રથમ એને પૂછશે એને કહેશે કે એની સામેના કયો ગુનો છે આપણે પહેલાં જોયું કે સમસ કેસમાં તો મતનામું ફરમાવું ફરજિયાત નથી હોતું જ નથી એમાં માત્ર સંક્ષિપ્ત સાર આપવામાં આવતો હોય છે જેનાથી આરોપીને ખબર પડે છે કે પોતે પોતાના કયો કેસનો બચાવ કરવાનો છે પોતાનો કઈ રીતે બચાવ કરવાનો છે અને એ ગુના અંગેનો સંક્ષિપ્ત સાર મેજિસ્ટ્રેટ સાહેબ સંભળાયા પછી એ આરોપી જો એ ગુનો કબૂલ કરે તો મેજિસ્ટ્રેટ સાહેબ પોતાની પાસે જે પુરાવા હોય એને ધ્યાનમાં રાખીને કાયદામાં જે સજાની કે દંડની જોગવાઈ કરી હોય તો એ સજા કરશે અથવા દંડ કરશે અથવા તો સજાના દંડ બંને કરી શકે છે પરંતુ મોટાભાગના કેસોમાં કોઈ પણ આરોપી હોય એ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરતી હોય છે અને આ સંજોગોમાં જ્યારે એમ કહે કે મારે મારો બચાવ કરવાનો છે તો એવા સંજોગોમાં એ સાક્ષીને તપાસવા માટે અદાલત મુદ્દત આપશે અને ત્યાર પછી સાક્ષીઓને તપાસવાનો ક્રમ નક્કી કરવામાં આવે છે તો આ સાક્ષીનો તપાસવાનો ક્રમ એના કોઈ નિયમો છે કે નહીં એ વિદ્યાર્થી મિત્રો આપના મગજનો પ્રશ્ન ઉત્પન્ન થાય કારણ કે કોર્ટ સમક્ષની કાર્યવાહી કોઈપણ સંજોગોમાં એફએસઆર થતી નથી સાક્ષીઓના તપાસવાના ક્રમ પુરાવાના અધિનિયમમાં આપવામાં આવેલા છે અને એ પુરાવાના કાયદાની જોગવાઈઓ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો સાક્ષી તપાસે છે તો તારે એની સર તપાસ લે છે અને સર તપાસ બતા પછી એ વ્યક્તિની ઉલટ તપાસ આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઉલટ તપાસ કરવાનો એ સામેવાળી વ્યક્તિનો અધિકાર છે અને કોઈ કારણસર જો ઉલટ તપાસ ન થાય અથવા સાક્ષી પોતાની ઉલટ તપાસ ન કરવા દે અથવા તો ઉલટ તપાસ તો કરવામાં આવે પહેલાં સાક્ષી ગુજરી જાય કે પરદેશ જાય કે મળી ના આવે કે બીજી વખત કોર્ટમાં જ ના આવે તો આવા સંજોગોમાં એ સાક્ષીએ સર તપાસમાં જે બે બાબત કીધી હોય એનું કાયદાકીય મૂલ્ય ઝીરો છે અદાલત એવી સર તપાસને ધ્યાનમાં લઈ લે કારણ કે એ સામેવાળા વ્યક્તિના કાયદાનો ભંગ થયો છે એના હકનો ભંગ થયો છે કારણ કે એને સામેવાળા વ્યક્તિની જેણે સર તપાસમાં જે હકીકત કીધી છે એને યથાર્થ તપાસવાનો એનો સમય નથી મળ્યો એને તક નથી મળી તો આવા સંજોગોમાં એણે ઘણી સાચી હકીકત સાથે તપાસ કીધી હોય તો પણ કાયદા દ્રષ્ટિએ એ હકીકતની કોઈ વેલ્યુ નથી કે જે બાબતોની ઉલટ તપાસ થઈ જતી નથી અથવા તો કોઈ પણ સાક્ષી પોતાની ઉલટ તપાસ ન થવા દે તો વિદ્યાર્થી મિત્રો એ ઉલટ તપાસ એ ફોજદાની કાર્યવાહીનો બહુ અગત્યનો એક તબક્કો છે કારણ કે એ ઉલટ તપાસથી સાક્ષીની કેટલા અંશે સાચું બોલે છે સાક્ષીની તદસ્થતા વગેરે એમાં ખાસ આવતી હોય છે સાચી પણ સાક્ષી સાચો છે કે નહીં કે ખરીદલો સાક્ષી છે એ નથી એ સાબિત થતું હોય છે તો ફતરી કુનામાં અને ઉલટ તપાસમાં પણ એક જોગવાઈ કરવામાં આવેલી છે કે ઉલટ તપાસ એ બે ધારી તલવાર છે એટલે બંને બાજુ ચાલે એટલે ક્યારે ઉલટ તપાસ શરૂ કરવી ક્યારે ઉલટ તપાસ પૂરી કરવી કેટલી ઉલટ તપાસ કરવી આ તમામ બાબતો એક એક અનુભવ એક હોંશિયારી એ પરિપક્વતા બગરે માગી લાગે છે અને એના આધારે ઘણી વખત ઉલટ તપાસમાં સાક્ષી જે વ્યક્તિ ઉલટ તપાસ લે એ પોતાનો કેસ સ્વીક કરતો હોય છે તો કયા પ્રશ્નો ઉલટ તપાસમાં પૂછી શકાય કયા પ્રશ્નો ઉલટ તપાસમાં ન પૂછી શકાય આ બાબત એ કોઈ પણ એડવોકેટ સાહેબની પરિપક્વતા અને આવડત એ માગી લે છે હવે પ્રથમ તબક્કો આપણે કોઈ કોઈપણ સાક્ષી તપાસ કરવાનો છે એ તપાસ છે સર તપાસ કર્યા પછી એ સાક્ષીની ઉલટ તપાસ થાય છે અને ઉલટ તપાસ થયા પછી કોઈ બાબત સંદિગ્ધ થઈ જાય તો એના ખુલાસા માટે અદાલતની પરમિશનથી જ એ સાક્ષીને ફરી તપાસમાં આવે તો એને ફેર તપાસ કહેવામાં આવે છે અને ફેર તપાસની ફરીવાર ઉલટ તપાસ થતી નથી સિવાય કે કોઈ ખાસ ને અગત્યના કારણો બતાવ્યા હોય અને આથી સંતોષ અદાલતને થાય એવા જ માત્ર કિસ્સાઓમાં એવા ફેર તપાસની ઉલટ તપાસ કરવામાં આવતી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સર સમન્સ કેસમાં આ રીતે તપાસ પૂરી થયા પછી મેજિસ્ટ્રેટને પોતાના સમક્ષ જે પણ પુરાવા પડ્યા હોય એના ઉપરથી કાં તો એ એને દોષીસ જાહેર કરે છે અથવા તો એને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતો હોય છે કારણ કે ફોજદારી કાર્યવાહીમાં એક બીજો પણ સિદ્ધાંત છે કે આરોપી સામેના ગુનાઓ નિસંગપણે સાબિત કરવાની ફરિયાદીની ફરજ છે એટલે જ્યારે પણ કોઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે હંમેશા એનો લાભ આરોપીને આપવામાં આવતો હોય છે અને અથવા તો એનો લાભ આરોપી લઈને છૂટી જતા હોય છે એટલે ફરિયાદી હંમેશા સાચો રહેવું પડે અને આરોપી સામેના તમામ આરોપો નિસંગપણે પુરવાર કરવા પડે સમન્સ કેસમાં એક બીજી પણ જોગવાઈ છે કે કોઈ પણ તબક્કે સમન્સ કેસમાં ફરિયાદી પોતાનો કેસ પાછો ખેંચી શકે છે અથવા તો મેજિસ્ટ્રેટને એમ લાગે કે કોઈ પણ તબક્કે એ પોતાની કાર્યવાહી મોખું પણ રાખી શકે છે અને આવા સંજોગોમાં જ્યારે પણ વ્યક્તિ સમાધાન પણ કરી શકે છે એટલે જ્યારે પાછો ખેંચવામાં આવ્યો હોય અથવા મેજિસ્ટ્રેટ બંધ કરાવવા આવે છે તો એના ઉપર કોઈ અપીલ કરવામાં આવતી નથી બીજી બાબત છે સમરી ટ્રાયલ બહુ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો સમરી ટ્રાયલમાં હંમેશા સમન્સ કેસની જ કાર્યવાહી અનુસરવામાં આવતી હોય છે અને એ જ્યારે સમન્સ કેસ હોય અને જે ગુનાઓમાં છ મહિનાથી ઓછા જેમની સજાની જોગવાઈ હોય તમામ કેસોની કાર્યવાહી સમરી ટ્રાયલથી ચલાવી શકાય છે એટલે કયા કેસો સમરી ટ્રાયલમાં થાય સમી ટ્રાયલમાં કઈ રીતે પ્રોસીજર ક્યાંય એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સી સીઆરપીસીની કલમ બસો સાહીઠમાં સંક્ષિપ સંક્ષિપ્ત કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવેલી છે જેને આપણે સમરી ટ્રાયલ કરવામાં આવે છે અને આ કલમમાં કયા કયા ગુનાઓની સંક્ષિપ્ત કાર્યવાહીથી અદાલત કરી શકે છે એ તમામની એક યાદી આપવામાં આવેલી છે એ સિવાયના જો કોઈ ગુનાઓને સંક્ષિપ્ત કાર્યવાહીથી ચલાવવામાં આવે તો અદાલત એ એ અંગે કરેલો હુકમ રદબાતલ બાતલ છે એટલે કે કલમ બસો સાહીઠમાં જે જે બાબતોનો સમાવેશ કરાવેલો છે જે જે ગુનાઓનો લિસ્ટ આપવામાં આવેલું છે એ તમામ ગુનાઓ એ સમરી ટ્રાયલથી સંક્ષિપ્ત કાર્યવાહીથી કરવામાં આવશે તો આ સંક્ષિપ્ત કાર્યવાહી કેમ કહે છે કારણ કે સંક્ષિપ્ત કાર્યવાહીમાં આપણે જોયું કે સાક્ષીની સર તપાસ ઉલટ તપાસ ફેર તપાસ આ બધું કરવામાં આવતું નથી પણ માત્ર કાયદાની અંદર જ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં જ એનું એક ફોર્મ નિશ્ચિત કરેલું છે એ ફોર્મમાં અમુક બાબતો ભરવાની હોય છે કોઈ પણ ગુનો થયો હોય ટૂંકમાં વિગત એમાં જણાવવામાં આવે છે અને સાક્ષીના નિવેદનો ટૂંકમાં જણાવવામાં આવતો હોય છે એના ઉપરથી કોટ કોઈ વ્યક્તિને સજા કરે છે અથવા તો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરે છે પણ એક વધારેની પણ જોગવાઈ એમાં છે કે સમરી ટ્રાયલમાં કોઈ પણ સંજોગોમાં ત્રણ મહિનાથી વધારે સજા કરી શકાતી નથી અને જો કોઈ અદાલત કોઈ કેસમાં ત્રણ મહિનાથી વધારે સજા કરે તો એવા સંજોગોમાં એનો હુકમ રદ બાતલ થવાને પાત્ર છે અને રથબાતલ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સમરી ટ્રાયલ ચલાવવાની હકુમત કોને છે એ પ્રશ્ન તમને થાય તો વિદ્યાર્થી મિત્રો સમરી ટ્રાયલ ચલાવવાની સત્તા દરેક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદાલતોને છે દરેક પ્રકારના ચીફ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને એ ચલાવવાની છે અને હાઈકોર્ટ વખતો વખત જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને એ ગુનાઓ ચલાવવાની સત્તા આપે તો એ તમામ મેજિસ્ટ્રેટને પણ કેસ સમરી કાર્યવાહીથી સક્ષિપ કરવાથી ચલાવવાની સત્તા છે અને ખાસ કરીને આ સંક્ષિપ્ત કાર્યવાહી જ્યારે થતું હોય ત્યારે એનું ફોર્મ અચૂકપણે સાચુંથી ભરવાનું હોય છે અને ફોર્મના આધારે જ કે જજ સાહેબ એનો નિર્ણય કરતા હોય છે એમાં દરેક વિગતો સાચુથી ભરવાની હોય છે અને એમાં જુબાની આપણે જોયું કે કોઈ પણ સંક્ષિપ્ત કાર્યવાહીમાં જુબાની થતી નથી કોઈ સાક્ષીને સર તપાસ વિગતે લેવામાં આવતી નથી ઉલટ તપાસ લેવામાં આવતી નથી અથવા તો સર તપાસ પણ એમાંની જોગવાઈ કરવામાં આવતી નથી માત્ર એ ફોર્મ ભરીને આપે તો અદાલત એના ઉપરથી આરોપી વિરુદ્ધનો ગુનો સાબિત કરી શકાય તેમ છે કે નહીં એના પર નિર્ણય કરે છે અને આપણે જોયું કે કોઈપણ સંક્ષિપ્ત કાર્યવાહીમાં અદાલત એમ લાગે કે આરોપી સામેના કોઈ પુરાવા લાગતા નથી તો આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરે છે અને એવા સંજોગોમાં કોઈ કારણો આપવાની પણ જરૂર નથી બીજી વખત જ્યારે પણ પરંતુ જ્યારે કોઈ આરોપીને સજા કરવામાં આવે તો એ સજાની સામે આરોપીને હંમેશા અપીલનો હકુમત છે તો આવા જ્યારે સજા કરવામાં આવે ત્યારે વિગતવાર કારણો આપવા ફરજિયાત છે એવું સીઆરપીસીની જોગવાઈ કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ સમન્સ કેસની કાર્યવાહી આપણે વિગતે જોઈ સંક્ષિપ્ત કાર્યવાહી વિગતે જોઈ હવે વોરન્ટ ટ્રાયલમાં કે સેશન્સ કાર્યવાહી કઈ રીતે હું મારા સિનિયર કલીગ મિત્ર પ્રોફેસર એમ એન ભાસાને વિનંતી કરું છું કે આપને એ વિશા વિસ્તૃત રીતે સમજાવશે પ્રોફેસર એમ એન ભાસા સાહેબ થેન્ક યુ વેરી મચ મિસ્ટર ડોક્ટર પાઠક વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સીઆરપીસી આરપીસી કાર્યવાહીનો જે કાયદો જે છે એ અસલ કાયદો અઢારસો અઠ્ઠાણુંનો હતો પણ જેમ જેમ સમાજમાં ફેરફારો જેમ જેમ સમાજની અંદર પ્રશ્નો પૂછવાતા ગયા તેમ તેમ ન્યાય મળી રહે માટે એમાં સીઆરપીસીમાં ફેરફારો કરવામાં આવેલા છે અને ઘણા બધા ફેરફારોને અંતે ઓગણીસો તોતેરની અંદર ઓગણીસો તોતેરની અંદર જૂનો કાયદો છે એની જગ્યાએ આખો નવો સીઆરપીસી રિપ્લેસ કરવામાં આવ્યો અને પાર્લામેન્ટરી રીતે નવો કાયદો કર્યો જો કે એમાં જૂના પ્રબંધો પણ અમુક હતા આ રીતે આપણે જોઈએ તો જે ઓગણીસો તોતેરનો કાયદો જે છે એની અંદર જે ચાર પ્રકારના જે ટ્રાયલ આપવામાં આવ્યા છે એના જે પ્રબંધો જે છે એ સેક્શન બસો પચીસથી માંડી અને બસોને પાસઠ સુધી છે બસોને પચીસથી જે પ્રબંધો જે છે એ બસો સાડત્રીસ સેશન્સ ટ્રાયબલ છે એને સત્ર અદાલત પણ કહેવામાં આવે છે ગુજરાતીમાં અને જે બસો આડત્રીસથી બસોને પચાસ જે છે એ વોરન ટ્રાયબલ કેસીસ છે હવે આપણે જોઈએ કે આ ટ્રાયલ કરવાનો પ્રશ્ન ક્યારે ઊભો થાય ક્રિમિનલ ટ્રાયલ ક્યારે કસો કરવાનો પ્રશ્ન થાય તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે સેક્શન વન ફિફ્ટી ફોર એકસો ચોપન પ્રમાણે સી આર પી એકસો ચોપન પ્રમાણે એફઆઈઆર નોંધવામાં આવે છે અને એફઆઈઆરમાં જે કોગ્નિઝેબલ કેસ એટલે ભારે ગુનો પોલીસ અધિકારનો ગુનો જો એની અંદર આવતો હોય તો એનું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે એની પોલીસ તપાસ થાય છે ઇન્વેસ્ટિગેશન એટલે કે પુરાવા એકઠા કરવા પોલીસ પુરાવા એકઠા કરે છે અને જો એફઆઈઆરમાં એમ લાગે કે આ પ્રાઇમાફેસી કેસ થયો છે તો એની ધરપકડ પહેલાં કરવામાં આવે છે અને પછી એનું ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવે છે અને ઇન્વેસ્ટિગેશન અંદર જુદા જુદા પ્રકારના પુરાવા જેને આપણે કહીએ કે સ્ટેટમેન્ટ જે નોંધવામાં આવે છે પંચનામા કરવામાં જે વસ્તુઓ કબજે કરવામાં આવે છે પછી વસ્તુઓ એફએસએલમાં મોકલી આપ આ બધી પ્રક્રિયા ઇન્વેસ્ટિગેશનમાં થાય છે અને જ્યારે કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન થઈ જાય પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યારબાદ એકસોને તોંતેર પ્રમાણે પોલીસ જે છે એ કોર્ટની અંદર ચાર્જશીટ મૂકતી હોય છે જેને ચાર્જશીટ કહેવામાં આવે છે જો કોઈ ગુનો ન બનતો હોય એફઆઈઆરના ઇન્વેસ્ટિગેશન કોર્ટને